गुड मॉर्निंग स्टूडेंट, आज है आपने धोरण 9 लेसन नंबर 8 ध रिधम रिधम बॉक्स म्यूजिक प्लेयर विषय वीडियो जोईशु। रिधम बॉक्स म्यूजिक प्लेयर। रिधम बॉक्स ए उबंटूनी साथे आवतो संगीत वगाड़वा माटेनो म्यूजिक प्लेयर प्रोग्राम छे, जेनो उपयोग संगीत सांभळवा अथवा अन्य इंटरनेट रेडियो पॉडकास्ट ध्वनि सांभळवा माटे करी शकाय छे। रिधम बॉक्स संगीत वगाड़वा माटेना अन्य म्यूजिक प्लेयरनी जेम ज कार्य करे छे। एप्लिकेशन मेनूमांथी अथवा कोईपण ध्वनि फाइल पर डबल क्लिक करीने रिधम बॉक्स प्रोग्राम चालू करी शकाय छे। ज्यारे शुरू थशे त्यारे रिधम बॉक्स कोई विंडो दर्शावतुं नथी, તે માત્ર મ્યુઝિક પ્લેયર જેવું જ એક નાનકડું ચિત્ર લાગે છે। રિધમ બોક્સ આખા કોમ્પ્યુટરને અથવા તેની સાથેની કેટલીક ડિરેક્ટરીને તેમજ જોડેલા છૂટા પાડી શકાતા સંગ્રહ માધ્યમોમાં પડેલી ધ્વનિ ફાઇલોને શોધીને સંગીતની એક લાઇબ્રેરી બનાવે છે, જેને કેટેલોગ કહે છે। ટ્રક તરીકે ઓળખાતી દરેક ધ્વનિ ફાઇલ માટેની કેટલીક સામાન્ય માહિતી જેવી કે આલ્બમનું નામ, ગાયક, કલાકાર, સંગીતનો પ્રકાર, પ્રકાશન વર્ષ વગેરે પણ સાચવવામાં આવે છે। તે ઉપયોગકર્તાને આ બધી માહિતીને આધારે સંગીતને ગોઠવવા તથા અલગ તારવા સક્ષમ બનાવે છે। ટોટમ મૂવી પ્લેયર। ચલચિત્ર જોવા માટે ઉબુન્ટુમાં ટોટમ નામનો મૂવી પ્લેયર પ્રોગ્રામ આપવામાં આવે છે। આ એક સરળતાથી સમજી શકાય તેવો સાદો વિડીયો પ્લેયર પ્રોગ્રામ છે। વિડીયો ફાઇલ પર ડબલ ક્લિક કરીને આપણે આ પ્રોગ્રામ દ્વારા ચલચિત્ર જોઈ શકીએ છીએ, અને એવી રીતે ના કરવો હોય તો આ પ્રોગ્રામને ચાલુ કરવા મેનુ બાર પરથી એપ્લિકેશન્સ, સાઉન્ડ એન્ડ વિડીયો અને મૂવી પ્લેયર વિકલ્પ પસંદ કરી શકીએ છીએ। વિડીયો ફાઇલને ખોલવા માટે મૂવી ઓપન વિકલ્પનો ઉપયોગ કરવો પડે। વિન્ડોની ડાબી બાજુના મધ્ય ભાગમાં ચલચિત્ર દર્શાવાય છે અને તેની નીચે ટાઈમ લખેલું સ્લાઇડર દર્શાવાય છે। સ્લાઇડરમાં બટનને માઉસ દ્વારા ડ્રેગ કરીને આપણે આગળ કે પાછળ ખસેડી શકીએ છીએ અને આ રીતે ચલચિત્રને કોઈ ચોક્કસ સ્થાન પરથી શરૂ કરી શકીએ છીએ। ટાઈમ સ્લાઇડરની નીચે આગળના તેમજ પાછળના વિડીયોને જોવા માટેના અને ચાલુ કરવા માટેના પ્લે બટન્સ હોય છે। એડિટ મેનુમાં શફલ અને રિપીટ વિકલ્પ ઉપલબ્ધ છે। ટોટમ મૂવી પ્લેયર મુક્ત વિડીયો માળખાને જ સમર્થન આપે છે। રિપીટ વિકલ્પ દ્વારા જ્યારે આપણે વિડીયોનો અંત આવે ત્યારે હાલના વિડીયો કે પ્લેયર પ્લેલિસ્ટને શરૂ કરી શકાય, ફરી શરૂ કરવામાં આવે છે। આ વિકલ્પ લૂપ તરીકે પણ ઓળખાય છે। આ પ્રોગ્રામ દ્વારા આપણે હાલમાં દર્શાતા ચલચિત્રમાંથી કોઈ ચોક્કસ ભાગને છબી તરીકે કેદ કરી શકીએ છીએ। ત્યાર પછી GIMP ઇમેજ એડિટર। છબીમાં ફેરફાર કરવા માટેના ઉપયોગી પ્રોગ્રામને તેમજ ઇમેજ એડિટર કહેવામાં આવે છે। કોમ્પ્યુટરમાં રજૂ થતી છબી બિંદુઓનું લંબચોરસ માળખું હોય છે। આ દરેક બિંદુને અંગ્રેજીમાં પિક્ચર એલિમેન્ટ્સ અને ટૂંકમાં પિક્સેલ કહે છે। GIMPમાં 3 વિન્ડો હોય છે, જેમાંથી મુખ્ય વિન્ડોમાં આપણે જેમાં સુધારા વધારા કરીએ છીએ। GIMPમાં કોઈ પણ ક્રિયા કરવા માટે આવતી પસંદગીના કામ ચલાવ હોય છે, અને તેથી નવી પસંદગી કરવામાં આવતા જૂની જૂની પસંદગીઓને અસર અદૃશ્ય થઈ જાય છે।
તેનામાં ક્ષમતા અને લાક્ષણિકતાઓ છે. તેના ઉપર એક સરખું પુસ્તક લખાયું છે. આમ છતાં પણ ઘણા પુસ્તકો જીઆઈએમપી જેટલું આપે છે તે બધું સમાવી શક્યા નથી. જોકે આ વિભાગમાં આપણે સોફ્ટવેરની જટિલતાઓને સરળ ભાષામાં રજૂ કરવાનો તેમજ આ પ્રોગ્રામનો મુખ્ય હાથ અને લાક્ષણિકતાઓનો ઉછે આ પરિચય આપવામાં આવ્યો છે. ઇમેજ પ્રોસેસિંગ છબી પર ક્રમબદ્ધ ક્રિયાઓ કરીને છબીનું સંવર્ધન કરે છે. છબીનું સમર્પણ પહેલાં ખાલી છબી બનાવીને પછી તેનું સંવર્ધન કરીને જો કરવામાં આવે છે. એક દશકા દરમિયાન વિવિધ લાક્ષણિકતાઓ અને ઉપયોગો ધરાવતા આશરે 12 જેટલા ફાઇલ સ્વરૂપો તૈયાર કરવામાં આવ્યા છે. કેટલાક વધુ પ્રચલિત અને સર્વસામાન્ય ફાઇલ સ્વરૂપો જીપીઈજી, જેપીજી, જીઆઈએફ, બીએમપી, પીએનજી એન્ડ એસવીજી છે. છબીના જીઆઈએમપીમાં 3 વિન્ડો હોય છે, જેમાંથી મુખ્ય વિન્ડોમાં આપણે જેમાં સુધારા વધારા કરીએ છીએ. જીઆઈએમપીમાં કોઈ પણ ક્રિયા કરવા માટે આવતી પસંદગી કામ ચલાવો હોય છે અને તેથી તેની નવી પસંદગી કરવામાં આવતા જૂની જૂની પસંદગીની અસર અદ્રશ્ય થઈ જાય છે. છબીના કેટલાક જુદા જુદા ફાઇલ સ્વરૂપોની જુદી જુદી લાક્ષણિકતાઓ હોય છે. તેથી જો તમે છબીને અન્ય ફાઇલ સ્વરૂપમાં સાચવશો તો કદાચ અમુક લાક્ષણિકતાઓ ગુમાવી પડે તેવું પણ બને. જીઆઈએમપી પોતાનું XCS સ્વરૂપમાં ફાઇલ સાચવવાથી તે જીઆઈએમપી દ્વારા સમર્થન આપવામાં આવતી બધી લાક્ષણિકતાઓને સાચવે છે. સામાન્ય રીતે ઉબુન્ટુની સીડીમાં જીઆઈએમપી સામેલ હોતું નથી. આપણે સૌ પ્રથમ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાં જઈ તેને પ્રસ્થાપિત કરવું પડે છે. એકવાર પ્રસ્થાપિત કર્યા પછી આપણે મેનુબારમાં જઈ એપ્લિકેશન્સ મેનુમાંથી ગ્રાફિક્સ જીઆઈએમપી ઇમેજ એડિટર વિકલ્પ પસંદ કરી શકીએ અથવા તો ઈચ્છિત છબી ફાઇલ પર માઉસનું જમણું બટન દબાવીને ઓપન વિથ જીઆઈએમપી ઇમેજ એડિટર વિકલ્પ પસંદ કરીને તેને શરૂ કરી શકીએ છીએ. છબીમાં પણ કેટલીક પારદર્શક જગ્યા હોય છે. જીઆઈએમપી સામાન્ય રીતે આવા પારદર્શક ભાગે ચોપટ જેવા નાના ચોકઠા દર્શાવે છે. જોકે આપણે એડિટ પ્રેફરન્સ મેનુ વિકલ્પ દ્વારા તેને બદલી શકીએ છીએ. ડિસ્પ્લે વિભાગમાં ટ્રાન્સપરન્સી પેટા વિભાગ હોય છે, જે આપણને ચોકઠાના કદ ઉપરાંત રંગ બદલવા દે છે. ટેક્સ્ટ સ્ટાઇલને આપણે ઈચ્છીએ તો માત્ર વ્હાઇટ ઓનલી પણ રાખી શકીએ છીએ. ઘણીવાર આપણે તસવીરના અમુક ભાગને પસંદ કરીને માત્ર પસંદ કરેલા ભાગ ઉપર જ અમુક ક્રિયાઓ કરવા ઈચ્છતા હોઈએ તો જીઆઈએમપી આ માટે વિવિધ ટૂલ આપવામાં આવ્યા છે. દાખલા તરીકે રેક્ટેંગલ સિલેક્ટ ટૂલ દ્વારા આપણે તસવીરનો અમુક ચોક્કસ ભાગ પસંદ કરી શકીએ. સામાન્ય રીતે નવી પસંદગી કરવામાં આવે ત્યારે આગળની પસંદગી અદ્રશ્ય થઈ જાય છે. જીઆઈએમપીમાં તસવીર માટે હાલનો પાછળનો એટલે કે બેકગ્રાઉન્ડ અને આગળનો એટલે ફોરગ્રાઉન્ડ રંગ દર્શાવતું એક નમૂનારૂપ ચોકઠું હોય છે. ચિત્રો દોરવા માટે અને તેમાં રંગ પૂરવા માટે વિવિધ ટૂલ દ્વારા આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. લંબગોળની ભાગની પસંદગી કરવા ઇલિપ્સ સિલેક્ટ ટૂલનો ઉપયોગ કરી શકીએ. ફ્રી સિલેક્શન ટૂલ દ્વારા આપણે ઈચ્છા અનુસારનો આકાર પસંદ કરી શકીએ છીએ. નવી તસવીર બનાવી
આપણે એક કોરી તસવીર બનાવીને પછી તેના ઉપર એક પછી એક ક્રિયાઓ કરીશું. ક્રિયાને દરેક તબક્કા આકૃતિ 8.28માં બનાવાય છે. દરેક ક્રિયા વર્ણવવામાં આવે ત્યારે આ આકૃતિ જોતા રહેજો. સૌ પ્રથમ ફાઇલ ક્રિએટ મેનુ વિકલ્પ દ્વારા નવી તસવીર બનાવો. આ માટે તમારે તસવીરનું કદ નિયત કરવું પડશે, જે પિક્સેલ, ઇંચ, મિલીલીટર વગેરેના સંદર્ભમાં હોઈ શકે છે. શરૂઆતમાં તસવીર કોરી હશે. હવે તસવીરમાં કોઈ લંબચોરસ ભાગ પસંદ કરી આ માટે સૌ પ્રથમ રેક્ટેંગલ ટૂલ સિલેક્ટ ટૂલ પર ક્લિક કર્યા પછી માઉસને તસવીરના જે ભાગ પર લંબચોરસ દોરો તે ભાગના કોઈ એક ખૂણા પર લઈ જાઓ. એ પછી માઉસનું ડાબું બટન દબાવી રાખી લંબચોરસના બીજા ખૂણા તરફ માઉસને ટ્રેક કરો. છેલ્લે બરાબર માપસરનું લંબચોરસ થઈ જાય એ પછી માઉસ બટનને છોડી દો. GIMPમાં કોઈ ક્રિયા માટે કરવામાં આવતી પસંદગી કામ ચલાવ હોય છે અને તેથી નવી પસંદગી કરવામાં આવતા જૂની પસંદગીની અસર અદૃશ્ય થઈ જાય છે. GIMP એક સક્ષમ સોફ્ટવેર હોવાને લીધે તેમાં ઘણા બધા વિકલ્પો છે અને માઉસ સાથે કીબોર્ડના જુદા જુદી કીના સંયોજન દ્વારા તેમજ કયા ક્રમમાં આ ક્રિયા કરવાની છે તેના આધારે જુદી જુદી ક્રિયાઓ અમલમાં આવે છે.